નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નમસ્તે મિત્રો, મને વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલમાં હું નિધિ કોરેજા આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર બીજો લેક્ચર નંબર 23 ધોરણ 3 વિષય ઇંગ્લિશ. આમાં આપણે કોર્સ આપણો પૂરો થઈ ગયો છે તો હવે આપણે ફરીથી સેમેસ્ટર 2 છે તેનું રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ. આ રિવિઝન તમારું ક્યાંથી શરૂ થાય છે તો કે તમારું યુનિટ નંબર 1 છે, ધીસ એન્ડ ધોસ છે, બહુવચનનું રૂપ છે આ અને પેલા, બરાબર. ત્યાંથી આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ છીએ. તો ચાલો આમાં આપણે શું સમજવાનું છે. તમે બધા એવું બોલતા હશો, આ પેલું એ તમે ક્યારે વાપરો છો? કોઈ નજીકની વસ્તુ હોય એના વિશે તમારે વાત કરવી હોય તો તમે એવું બોલો છો કે આ, બરાબર. અને દૂરની વસ્તુ હોય ત્યારે બોલો છો પેલું. માનો કે તમારી વાંચમાં નજીક જ કોઈ બુક પડી છે તો તમે એમ કહેશો કે આ પુસ્તક છે, એની ઇંગ્લિશ શું થશે? ધીસ ઇઝ એ બુક. પછી દૂર એટલે તમારાથી થોડે દૂર એક બેગ પડેલું છે તો તમે શું બોલશો? પેલું બેગ છે. એને શું કહેવાય? ધીસ ઇઝ એ બેગ. સમજો છો? હવે તો અહીંયા ધ્યાન રાખો, ખાસ એકવચન માટે શું વપરાય? ધીસ. ધીસ એટલે આ. પછી બીજું શું વપરાય? ધેટ. ધેટ એટલે પેલું. હવે આ ક્યારે? ધીસ છે એનું બહુવચન રૂપ શું થશે? ધીસ.